અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા વધુ ફી લેતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે. યુનિવર્સિટી 800 જેવા કોર્સમાં બેફામ ફી વસૂલે છે તેવું એનએસયુઆઈનું કહેવું છે. ગત સપ્તાહે 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ગેટ આગળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો અમદાવાદમાં યુનિવર્સિટી ખાતે અત્યારે એનએસયુઆઈ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા વધુ ફી લેતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે. યુનિવર્સિટી 8 જેવા કોર્સમાં બેફામ ફી વસૂલે છે તેવું એનએસયુઆઈ દ્વારા કહેવું છે. ખાનગી યુનિવર્સિટી છે તે મનમાની રીતે પોતાની ફી જે છે તે લઈ રહી છે. ખાસ કરીને જે પણ સરકારી યુનિવર્સિટીઓ છે તેમાં બીકોમ બીએ સહિતના કોર્સોમાં અંદાજે 30,000 થી 40,000 રૂપિયા સેલ્ફ ફાઇનાન્સમાં ફી હોય છે, પરંતુ આ ખાનગી યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારનો એફઆરસીનો કાયદો લાગુ નથી પડતો અને તેના જ કારણે મનફાવે જેટલી ફી જે છે લેવામાં આવતી હોય છે. અમદાવાદ યુનિવર્સિટીની જ વાત કરવામાં આવે તો બીકોમ બીએ જેવા કોર્સીસ જે છે સામાન્ય તેમાં પણ 4,60,000 રૂપિયા જેટલી ફી જે છે તે લેવામાં આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બીએમાં જે છે બીએ ઓનર્સની ફી જે છે તે વાર્ષિક 4,60,000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. તેના જ કારણે આજે એનએસયુઆઈ દ્વારા જે છે તે હોબાળો મચાવવામાં આવ્યો છે. શું કહેશો, આટલી ફી તો મેડિકલમાં પણ નથી હવે જીમર્સની, આવા 4,60,000 રૂપિયા પણ કોમર્સમાં. જે અગાઉ પણ અમે જીમર્સ બાબતે અમે આંદોલન કર્યું હતું જેની અંદર ફી ઘટાડો કરવામાં આવ્યો, એમાં પણ એવું હતું કે 20-20 થી 25-25 લાખ રૂપિયા લઈને જીમે એમબીબીએસની એડમિશન થતા હોય છે. અને હવે આ મુદ્દા આવ્યો છે અમદાવાદ યુનિવર્સિટી જેની અંદર બીકોમ જે નાનો એવો કોર્સ કે જે 8,000 રૂપિયા 6 મહિનાના 8,000 ગુજરાત યુનિવર્સિટીની કોલેજ ફી લેતી હોય અને સરકારની અંદર 1,000 રૂપિયાથી 1,200માં પતી જતો હોય એ જ કોર્સની ફી આજે અમદાવાદ યુનિવર્સિટીમાં 4,00,000 થી 5,00,000 રૂપિયા ફી. તો આટલી બધી લૂંટ શા કારણે અને આટલે આ સરકાર શા કારણે ચૂપ રહીને બેસી છે કે ક્યાંક ને ક્યાંક સરકારના આની અંદર ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ લાગ્યું. એક સ્પષ્ટપણે દેખાયું આજે 4-4 અને 5-5 લાખ રૂપિયા તોતિંગ ફી ઉઘરાઈને આજે વિદ્યાર્થીને અહીંયા ભણાવવામાં છે, છતાં આ સરકાર બેરી મૂંગી થઈને શાંતિથી બેરી રહી છે, જેના વિરોધે આજે અમે અગાઉ 3 દિવસ પહેલાં પણ આંદોલન કર્યું હતું અને આજે ફરીથી અમે અહીંયા આંદોલન કર્યું. હવે જ્યાં સુધી આ ફી ઘટાડો નહીં થાય ત્યાં સુધી અમે અમદાવાદ યુનિવર્સિટીની અંદર આંદોલન કરતા રહીશું અને જરૂર પડશે તો ગાંધીનગર જઈને શિક્ષણ મંત્રીનો પણ ઘેરાવ કરીશું. શિક્ષણ મંત્રીનો પણ ઘેરાવો કરશે. શું કહેશો, આજે રજિસ્ટ્રાર અહીંયા આવ્યા છે, શું કહી રહ્યા છે? અગાઉ પણ આપણે અલ્ટિમેટમ આપેલું, રજિસ્ટ્રાર જાણે એમના ઉચ્ચ લેવલના જે ટ્રસ્ટીઓ છે એમને પોપટની જેમ ભણાઈને મૂક્યા એવું બોલી રહ્યા છે. આ રજિસ્ટ્રાર એ નથી બોલતા કે અહીંયા આગળ એમના લખેલું છે કે દર વર્ષે 6 થી 9% ફી વધારો કરવામાં આવશે. આ 4.5 લાખ રૂપિયા તો વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. શું અહીંયા દલિત આદિવાસી વિદ્યાર્થી ભણી શકે? નહીં ભણી શકે. કેમ કે એમનો વાલી 2100 રૂપિયા ફી ભરવા માટે ગુજરાતી યુનિવર્સિટીમાં પડે, ક્યાંક સ્કોલરશીપ લીધો હોય તો 18 લાખ રૂપિયા ફી કેવી રીતે ભરશે? આજે અમે સરકારને માંગ કરી રહ્યા છે, આ યુનિવર્સિટીને પણ નહીં પણ બધી ખાનગી યુનિવર્સિટીઓ એફઆરસીમાં સમાવેશ કરવામાં આવે. જો નહીં કરે તો આવા સરકારના માન્યતા જે પોપટો છે એમની વિરુદ્ધ એનએસએ આવનાર દિવસોમાં પણ ઉગ્ર આંદોલન કરશે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા પહોંચે. સરજી, ફીસ કો લેકર ક્યા કહેંગે, ક્યા ક્યા આશ્વાસન દિયા ગયા, ક્યા આશ્વાસન લડકે કો દિયા ગયા? ઉનકો હમ લોગ રિટર્ન જવાબ દે રહે હૈ યુનિવર્સિટી કી તરફ સે. ઇતની ફીસ ક્યું લે રહે, ક્યું, ક્યા બતા રહે, ક્યા રીઝન હૈ, કિતની ફીસ લી જા રહે? ઉનકો દે રખા હમને જવાબ, નહીં મીડિયા મેં બતાઈએ ક્યા રીઝન, નહીં વો આપકો ઓફિશિયલી આ જાએ. સરજી, સરજી, મતલબ ડિસાઇડ ક્યા કર હોતી હૈ 4,60,000 ઇતની સારી ફી આજ કે લિયે ક્યું? યે આપકો ઓફિશિયલ દે દેંગે, हम आपको ऑफिशियली एक जवाब दे देंगे. नहीं नहीं मीडिया में भी बता दीजिए, लिखित में हमको नहीं चाहिए सर. सर जी तो जो ही सको जो के यहां जे डायरेक्टर छे ते भागी रहा छे ने વિદ્યાર્થીઓ પણ તેમની પાછળ જે છે જઈ રહ્યા છે, કારણ કે યોગ્ય જવાબ જે છે તે રજિસ્ટ્રાર દ્વારા ડિરેક્ટર દ્વારા જે છે આપવામાં આવ્યો નથી. જોઈ શકાય છે કે હાલમાં જે પ્રકારની ફી લેવામાં આવી રહી છે તેના કારણે હવે વિદ્યાર્થીઓ જે છે તે યોગ્ય જવાબ ન મળતા તેમનો પણ ખૂબ ઘેરાવો જે છે તે હાલમાં અહીંયા કરી રહ્યા છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે આવ્યા હતા, કારણ કે ગત સપ્તાહે પણ 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા હાલમાં આજે પણ વિદ્યાર્થીઓ જે છે તે પહોંચ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓ નેતાઓ છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કે કઈ રીતની ડિમાન્ડ તેમની છે અને શું કહેવામાં જે છે તે આવ્યું છે. શું કહેશો,
ફી ઘટાડીને શું કહેશો? જે રીતે ફી લેવામાં આવી રહી છે શું કહેશો? અમદાવાદ યુનિવર્સિટી આપણે ગુજરાતની અંદર છે અને અમદાવાદની અંદર છે, નહીં કે યુકે, લંડન કે અમેરિકાની અંદર કે આ છ છ ગણી ફી વધારો રાખે. આર્ટ્સની ફી નોમિનલ 1200 થી 1500 રૂપિયા હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય તો 5 થી 7 હજાર હોય, નહીં કે 2-2.5 લાખ રૂપિયા હોય. એટલે આ રાફડો ફાટ્યો, સરકાર જોડે સેટિંગમાં બેઠેલા છે બધા મળતિયાઓ અને વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટી રહ્યા છે. વિદ્યાર્થીઓને વાલીઓને જે છે તે લૂંટવામાં આવી રહ્યા છે, તેના જ કારણે આજે NSUI જે છે હોબાળો મચાવ્યો હતો અને રજિસ્ટ્રાર જે છે તે પણ આપણે આ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે જે છે તે જવાબ આપવાથી પણ ભાગ્યા છે. એટલે સમજી શકાય છે કે લૂંટ જે છે તે ખુલ્લેઆમ લેવાઈ રહી છે, કારણ કે મેડિકલની કોલેજો માટે FRC છે, ટેકનિકલ કોલેજો માટે FRC છે, પરંતુ આ પ્રકારની ખાનગી કોલેજોની ફી લેવા માટે કોઈપણ પ્રકારની FRC નથી અને તેના જ કારણે તેમના બોર્ડ ઓફ ગવર્નર જે છે તે ફી નક્કી કરતા હોય છે અને તેના આધારે ફી લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓને જે છે ત્યાં લોકો ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. જી બિલકુલ આશુતોષ, આભાર તમામ જાણકારી માટે. તો અમદાવાદ યુનિવર્સિટી ખાતે NSUI ના કાર્યકર્તાઓ વિરોધ દર્શાવવા માટે પહોંચ્યા છે અને તેઓનું એ સ્પષ્ટપણું કહેવું છે કે યુનિવર્સિટી આર્ટ્સ જેવા કોર્સમાં બેફામ ફી વસૂલે છે. રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં FRC નો રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં FRC નો કોઈ પણ નિયમ નથી અને તેના કારણે મનમાની ફી જે છે તે આ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ઉઘરાવવામાં આવતી હોય છે. અમદાવાદ યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો BA અને BCOM જેવા કોર્સમાં પણ વાર્ષિક 4,60,000 રૂપિયા જેટલી ફી જે છે તે ઉઘરાવવામાં આવે છે. તેના જ કારણે અમદાવાદ યુનિવર્સિટીમાં NSUIએ હુબાળો મચાવ્યો છે. ગત સપ્તાહે પણ આ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું કે 2 દિવસની અંદર જે છે ફી ઘટાડો જે છે કરવામાં આવે, કારણ કે આટલી મસમોટી ફી સામાન્ય અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેમ નથી, તેમ છતાં પણ મસમોટી ફી જે છે તે લેવામાં આવી રહી છે અને તેના જ કારણે હુબાળો શું કહે છે, કેટલી ફી લેવાઈ છે શું? તમે જુઓ કે BCOM BA જેવા સામાન્ય કોર્સમાં અમદાવાદ યુનિવર્સિટીએ જે લૂંટ ચાલી કરી છે એની સામે NSUIએ લાલ આંખ દેખાડી છે. જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે અને સામાન્ય ફીમાં વિદ્યાર્થીઓને ભણાવવા નહીં આવે તો અમદાવાદ NSUIને એક પણ કુલપતિને એક પણ રજિસ્ટ્રારને અમે બેસવા દેવામાં આવશે નહીં. ગત વર્ષે પણ વિરોધ કર્યો હતો પરંતુ કોઈ ફી ઘટાડો થયો નો. આમાં સરકારના દલાલોનો પૂરેપૂરો હાથ છે, શિક્ષણ વિભાગનો હાથ છે, શિક્ષણ વિભાગ આ દલાલીમાં શિક્ષણ વિભાગના મળતિયાઓમાં ભાગીદાર છે, એટલે આ યુનિવર્સિટીનું કશું કરવામાં આવતું નથી. અન્ય નેતાઓ છે તેમની સાથે પણ વાત કરશું અને જાણશું કે કઈ રીતે ફી જે છે તે લેવામાં આવી રહી છે. NSUIના રાજ્યના પ્રમુખ છે, જે રીતે ફી લેવામાં આવે છે લાગે છે કે ઘટાડો, ખાસ કરીને વાર્ષિક 4,50,000 રૂપિયા ફી એ બેચલર કોર્સની લેવામાં આવે છે, ત્યારે આજે બેફામ ફી લૂંટવાનો પરમારો જે સરકારે આપ્યો છે એનો વિરોધ છે કે આ ફી વધારો પાછો ખેંચાવો જોઈએ. જે દર વર્ષે 9.5% ફી વધારો કરે છે, ઓલરેડી 4,50,000 રૂપિયા ફી તો છે, એ ના હોય જે ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ના પોસાય એના માટેનો આજનો વિરોધ. અલ્ટિમેટમ આપ્યું હતું, કોઈ રિપ્લાય આવ્યો છે? 24 કલાકનો અલ્ટિમેટમ હતો, પણ આ ભાજપની સાથે મળેલી સંસ્થા છે એટલા માટે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી. ગાંધીનગર ખાતે વિધાનસભા ઘેરાવ પણ રાખવાના છીએ, એટલે આ યુનિવર્સિટી અમે અલ્ટિમેટ આપીએ છીએ કે હજુ પણ સમજી જાઓ, હજુ નહીં સમજો તેને છે આથી પણ ઉગ્ર આંદોલન કરશે. વિરોધ કરી રહ્યા છે હાલમાં પણ. શું કહેશો, અમદાવાદ યુનિવર્સિટી તમામ મોટી જે યુનિવર્સિટીઓ છે તે સામાન્ય કોર્સમાં મોટી ફી લે? અમદાવાદ યુનિવર્સિટીમાં 4-4 લાખ રૂપિયા ફી છે, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં 25-25 હજાર રૂપિયા ફી લેવામાં આવે છે. NSUI આંદોલન કરે છે અને જ્યાં સુધી આ લોકોને FRC ના નિયમ મુજબ ફી લેવામાં નહીં આવે ત્યાં સુધી NSUIનું આંદોલન ચાલુ રહેશે. આવી તમામ ખાનગી યુનિવર્સિટીમાં NSUI આંદોલન કરશે. તમામ ખાનગી યુનિવર્સિટીઓમાં આંદોલન કરવામાં આવશે. જોઈ શકાય છે કે જે NSUIના નેતાઓ છે તે યુનિવર્સિટીના ગેટ ઉપર
ચઢી ચૂક્યા છે અને ફી ઘટાડાની માંગ જે છે કરી રહ્યા છે, કારણ કે બીએ બીકોમ જેવા સામાન્ય કોર્સમાં જે છે તે 4.5 લાખ રૂપિયા ફી ન હોઈ શકે, કારણ કે એવું તો શું આ યુનિવર્સિટીઓ અભ્યાસ કરાવે છે કે આટલી મસ્ત મોટી ફી જે છે તે લેવામાં આવે છે.